નમો નમ પઠામી સંસ્કૃત નિત્ય વદા સંસ્કૃત સદા ધ્યાયામી સંસ્કૃત સમ્યક વંદે સંસ્કૃત માતરમ છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું બસ આ તમારા પ્રતાપે જ બધા મને ઓળખે છે કેમ છો બધાએ મજામાં મિત્રો આજનો વિષય છે આપણો સંસ્કૃતમ વિષયાંગ આજે આપણે પાઠ પાંચ અને પાઠ છ એની નાની એવી હાઇલાઇટ્સ જોવાના છીએ નાની એવી એની સ્ટોરી જોવાના છીએ શું છે મિત્રો પાંચમો પાઠ તો કે છે ગુણવતી કન્યા કાંચી નગરે શક્તિ નામ એક શ્રેષ્ઠ પુત્ર પ્રતિવસતી સ્મ ભાઈ કાંચી નગરમાં શક્તિ નામનો એક સાહુકારનો દીકરો રહેતો હતો એ જ્યારે બાવીસમાં વર્ષમાં પ્રવેશ્યો ત્યારે એને ચિંતા થઈ કે જેને પત્ની નથી એને અને જેને અનુરૂપ ગુણવાળી પત્ની નથી મળી એને બેમાંથી એકને સુખ છે નહીં તો હું એવું તો શું કરું કે મને ભાઈ ગુણવતી કન્યા પ્રાપ્ત થાય એણે ખૂબ વિચાર્યું ખૂબ વિચારી અને વસ્ત્રના છેડે કપડાના છેડે એક પ્રસ્થ ડાંગર બાંધી અને ફરતો અનેક દેશોમાં ફર્યો અને ફરતો ફરતો કાવેરી નદીના કિનારે આવ્યો કાવેરી નદીના કિનારા પાસે એક કૂવો હતો અને કૂવા પાસે એક આછા આભૂષણો પહેરેલી એક કન્યાને જોઈ કન્યાને જોઈ અને એણે કીધું કે હું આની પાસે જાઉં અને એનો વિવાહનો પ્રસ્તાવ મૂકું જો એની સંમતિ હોય તો તો ઈ

આજે હું એ હતી પરીક્ષા યોજના હવે આવે છે એમાં ચેપ્ટર નું ભાષાંતર જ કહી દઈશું ગુણવતી કન્યાનું આયોજન પહેલી ગુણવતી કન્યાએ સૌથી પહેલાં તે ડાંગર છે તડકામાં તપાવ્યા તપાવ્યા પછી એને સમતળ અને ચોખ્ખી ભૂમિ પર એને ખાઈંડા પછી બે વસ્તુ અલગ મિત્રો એક બાજુ એમાંથી ફોતરા અલગ પડ્યા એક ચોખા અલગ પડ્યા હવે એ ફોતરા છે એને દાસીને કીધું કે આ તું સોનીને વેચી આવ સોની જે ઘસતા હોય ને એને આ કામમાં આવે અને એમાંથી તને જે રૂપિયા મળે ને એમાંથી તું લાકડા લઈ આવજે દાસી લાકડાઓ લઈને આવે છે દાસી લાકડા લઈને આવીને પછી આયે શું કર્યું તો કે છે ચોખાને વારંવાર ધોયા ને ગરમ કરેલા પાણીમાં શું કરી દીધા મૂકી દીધા હવે એ ગરમ કરેલા પાણીમાં મૂક્યા ને થોડી જ વારમાં શું બની ગયા ભાત બની ગયા ભાત બની ગયા ને મિત્રો એટલે જે લાકડા હતા લાકડાને ઠારી નાખ્યા શું બની ગયો કાળો કોલસો પછી પાછું દાસીને કીધું કે તું આ કોલસો લઈ જા ને કોલસો વેચી આવ કોલસામાંથી તને જે રૂપિયા મળે એમાંથી તું ઘી શાક તેલ અને દહીં છે એ લેતી આવજે દાસી જાય છે બધુંય લઈને આવી અને પછી ગુણવતી કન્યાએ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી વાનગીઓ બની ગઈ પછી કીધું દાસીને કે ભાઈ તમે અતિથિને કયો સ્નાન કરતા આવે સ્નાન કરીને આવે અને પછી જમવાનું તૈયાર છે અને અતિથિ જમવા બેઠા અલગ અલગ પ્રકારની વાનગીઓ જેમ જેમ બનાવી હતી એમ બધું વર્ણન કરતી ગઈ અને એનું રુચિ વધારતી ગઈ જમી લીધા પછી ગુણવતી કન્યાએ એના પાનની પણ વ્યવસ્થા કરી દીધી અને પછી શક્તિકુમારને પાન ખવડાવ્યું અને આ એક પ્રસ્થ ડાંગરથી આટલી બધી વસ્તુ થઈ ગઈ આ જોઈ અને ભાઈ ગુણવતી કન્યાને આખી એને વાત કરી કે એનાથી આકર્ષાયોને કીધું કે શું તમે મારી સાથે લગ્ન કરશો પેલી કન્યાએ પાડી હા અને પછી વિધિપૂર્વક બને પોતાના નગરમાં ચાલ્યા ગયા તો આ થઈ ગયો આપણો પાંચમો પાઠ એકદમ નાની અને નાજુકડી સ્ટોરી આ આવડે છે એટલે મિત્રો ચાર માર્કનું ભાષાંતર પૂછાય તો તમે તરત જવાબ આપી શકો હં પછી લઈએ છીએ ગંગા નદીના કિનારે ગુરુ અને શિષ્ય ફરતા હતા એક લાકડાના ટુકડાને ત્યાં ગુરુએ જોઈ અને શિષ્યને કીધું કે આ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચે પણ એને જવાના માર્ગમાં ચાર વિઘ્ન ન આવે ને તો કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને કારણે ડૂબી જવું વમળમાં ફસાવવું અને નદીથી છૂટા પડવું જો આ ચાર વિઘ્ન ન આવે તો આ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચી શકે

સામાજિક વ્યવહાર સામાજિક વ્યવહાર જરૂરી છે પણ મિત્રો જરૂર કરતાં વધી વધી જાય જાય શક્તિ તો લગ્ન માંગી હોય આપણે પાંચસો રૂપિયા લખાવ્યા હોય અને એના લગ્ન થાય તે દી આપણે પચાસ હજાર લખાવશું જે સામાજિક વ્યવહાર છે એ જરૂર પ્રમાણે થવો જોઈ એટલે કે જેમ લાકડાનો ભાર હોય લાકડું જેમ ડૂબી જાય એમ સામાજિક વ્યવહારમાં પડેલો માણસ જો ડૂબી જાય તો એ પણ સારું જીવન જીવી શકતો નથી બે વિઘ્ન ત્રીજું વિઘ્ન દુર્વ્યસનો દારૂ તમાકુ ચોરી અને જુગાર જે આ ચાર બાબતમાં વ્યસનમાં દુર્વ્યસનમાં પડેલો છે એ માણસ એક ને એક જગ્યાએ ચારેય બાજુ ફૈરા રાખે બરાબર અને એ માણસ પણ રૂપે સંસાર સમુદ્ર ને પોચી શકતો નથી પામી શકતો નથી કેમાં તો કે વમણમાં ફમણ કેવી રીતે ફસાઈ ગયા હોય હે વમણ તો ખબર ગોળ 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 ફરતું હોય એમાં ફસાઈ જાય લાકડું તો ત્યાં ત્યાં ફેરા રાખે એવી રીતે આ દારૂ તમાકુ ચોરી જુગારમાં પડેલો માણસ ત્યાં ત્યાં ફેરા રાખે અને ચોથું વિઘ્ન પરિવારથી માણસ છૂટો પડી જાય છે સ્વાર્થથી ક્રોધથી કોઈ પણ કારણથી પોતાના પરિવારથી છૂટો પડી જાય છે તો છૂટો પડેલો માણસ પણ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી ચાર વિઘ્નોથી રક્ષણ પામેલા વ્યક્તિ જ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે તો આ ચાર વિઘ્નો જેમ લાકડાના ટુકડાને ચાર વિઘ્નો છે એમ માણસના ચાર વિઘ્નો જો એ ચાર વિઘ્નો આપણામાં ન હોય તો આપણે પણ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો આ થઈ ગયો આપણો પાંચમો અને છઠ્ઠા પાઠની નાની એવી સ્ટોરી રિવિઝન દ્વારા આપણે એને સમજીએ છીએ આ પાઠનું ભાષાંતર તમે કરી લીધું એટલે એમાંથી કોઈ પણ પ્રશ્ન જવાબ આપે તમે તરત એના જવાબ આપી શકશો મિત્રો આવા નાવા નાના અને નાજુકડા વિડીયો હું તમારા સુધી પહોંચાડતો રહીશ અને હજુ સુધી મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લો અને જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં પછીના વિડિયોની અંદર મળીએ મિત્રો થેન્ક યુ જય હિન્દ